મોર્નિંગ ધોરણ 12ના વિદ્યાર્થી મિત્રો, ભૂગોળ વિષયમાં પ્રકરણ 7 વ્યાપાર વિશે આપણે અભ્યાસ કરી રહ્યા છીએ. એની અંદર અગાઉ આપણે ભારતના વિદેશ વ્યાપારની બદલાતી ધરા અને ભારતનો વિદેશ વ્યાપાર આયાત નિકાસ વિશે આપણે ચર્ચા કરી. આજે આપણે મુક્ત વ્યાપાર પ્રદેશો વિશે ચર્ચા કરવાના છીએ કે મુક્ત વ્યાપાર પ્રદેશો કોને કહેવાય. ફ્રી ટ્રેડ ઝોન. મુક્ત વ્યાપાર પ્રદેશો એટલે એવો વિસ્તાર જ્યાં ઔદ્યોગિક એકમો પર લાદવામાં એટલે કે નાખવામાં આવેલા નિયંત્રણો દૂર કરી આયાતી માલ પરની જકાત નાબૂ કરવામાં આવતી હોય, કે અમુક વિસ્તાર એવો હોય કે ઉદ્યોગોને પ્રોત્સાહન મળે એના માટે થઈ અને સરકાર શું કરે, ઉદ્યોગ પર જે અમુક પ્રકારના નિયંત્રણો લગાવવામાં આવ્યા હોય એને દૂર કરવામાં આવે. એટલે કે આયાતી માલ પરની જકાત, જે વસ્તુ જે ઉદ્યોગો છે એને ઉદ્યોગોની અંદર જે માલની જરૂર હોય એ માલ જે આયાત કરતા હોય એટલે કે બીજા દેશમાંથી મંગાવતા હોય તો એની પર જે જકાત એટલે કે ટેક્સ, જે જકાત કે ટેક્સ લાગતો હોય એને દૂર કરી દેવો એટલે કે નાબૂદ કરી દેવો અથવા ઓછું કરવામાં આવેલી હોય, અથવા ટેક્સ કે જકાત છે ઓછી કરી દેવાની, કે જે અમુક ઉદ્યોગો ઉપર અમુક પ્રકારના નિયંત્રણો સરકાર દૂર કરે છે એટલે કે આયાત માલ જે ઉદ્યોગો જે માલ આયાત કરે છે એના ઉપર જકાત નાબૂદ કરી દેવાની અથવા જકાત ઓછી કરી દેવાની, અને નિકાસ માટે પ્રોત્સાહન આપવામાં આવતું હોય અને ઉદ્યોગોમાંથી જે માલ તૈયાર થાય છે એને બીજા દેશમાં નિકાસ થાય એના માટે સરકાર પ્રોત્સાહન આપે, એના માટે સરકાર જરૂરી અનુકૂળતાઓ સરકાર દ્વારા આપવામાં આવતી હોય. તો સરકાર ઘણીવાર એવું કરતી હોય કે કોઈ ઉદ્યોગોને પ્રોત્સાહન મળે અને વધારે ને વધારે એમાંથી માલ નિકાસ થાય એટલે કે બીજા દેશમાં માલ નિકાસ થાય એના માટે સરકાર પ્રોત્સાહન આપે. તો અમુક પ્રકારના પગલાં સરકાર એના માટે ભરતી હોય કે આવા જે પ્રદેશો છે એમાં કરનું માળખું કે એના પર ટેક્સ ઓછો કરી દેવો, પછી એની લાયસન્સ પ્રથા દૂર કરી દેવી, અથવા કે આર્થિક પ્રદેશો માટે જમીન પૂરી પાડવી અને ઉદ્યોગો માટે સરકાર જમીન પૂરી પાડતી હોય, અથવા ઓછા ભાવે એને જમીન પૂરી પાડતી હોય, આવા સરકાર એના માટે આવી અનુકૂળતાઓ કરી આપતી હોય તો આવા પ્રદેશને મુક્ત વેપાર પ્રદેશો કહેવાય, કે આવા જગ્યાએ મુક્ત રીતે વેપાર કરી શકે એવા પ્રદેશોને મુક્ત વેપાર પ્રદેશો કહેવાય. હવે મુક્ત વેપાર પ્રદેશો હવે વિશિષ્ટ આર્થિક પ્રદેશો, સ્પેશિયલ ઇકોનોમિક ઝોન તરીકે ઓળખવામાં આવે છે. હવે હાલમાં જે મુક્ત વેપાર પ્રદેશોને વિશિષ્ટ એટલે કે અલગ જ પ્રકારના કે જે પ્રદેશો તરીકે ઓળખવામાં આવે છે. વૈશ્વિકીકરણ અને મુક્ત વેપારમાં વિકાસશીલ દેશોને સમાન તક મળી શકતી નથી. હવે વૈશ્વિકીકરણમાં કે વૈશ્વિકીકરણ એટલે આપણે અગાઉના લેક્ચરમાં આપણે ભણી જ ગયા છે કે આપણી બજારને વિશ્વની બજાર સાથે જોડવી એને વૈશ્વિકીકરણ કહેવાય, કે વિશ્વના દેશો સાથે આપણે વેપાર કરવો. તો વૈશ્વિકીકરણ અને મુક્ત વેપારમાં વિકાસશીલ દેશોને સમાન તક મળતી નથી. આની અંદર શું થાય છે કે જે દેશનો વિકાસ થઈ ગયો છે, વિકસિત દેશો છે એને તો ખૂબ તક મળે છે, પણ જ્યારે વિકાસશીલ દેશો છે એને સરખી તક મળતી નથી, કારણ કે વિકાસશીલ દેશો હોય એની ઘણી બધી ઓછી વસ્તુઓ નિકાસ થતી હોય તો એનો વિકાસ થતો નથી, એને સમાન તક મળતી નથી. આથી વિકાસશીલ દેશ વિકસિત દેશોની હરીફાઈ કરી શકે એ માટે સરકાર દ્વારા તમામ પ્રકારની જરૂરી સગવડો ઊભી કરવામાં આવે છે. હવે વિકાસશીલ દેશો છે એ પણ વિકસિત દેશોની સાથે હરીફાઈ કરી શકે એના માટે સરકાર એના માટે તમામ સગવડો પૂરી પાડે છે. હવે આપણે એમ થાય કે દેશનો વિકાસ થાય અને દેશ વિકસિત દેશ સાથે હરીફાઈ કરે એમાં સરકાર એને સગવડ શું પૂરી પાડે, તો ઘણીવાર આપણે ખબર જ છે કે અમુક પ્રકારના ઉદ્યોગો હોય સરકાર પાસે હોય, પણ સરકાર પાસે એટલા બધા પૈસા ન હોય એટલે ઉદ્યોગોની અંદર સારી વસ્તુ બનાવી ન શકતી હોય, વધારે વસ્તુ બનાવી ન શકતી હોય, અથવા સરકાર સંચાલન ન કરી શકતા હોય, તો ઘણીવાર સરકાર આ પોતાના હસ્તકના જે ઉદ્યોગો છે એ કોઈ પ્રાઇવેટ ક્ષેત્રને એટલે કે કોઈ પ્રાઇવેટ ક્ષેત્રને સોંપતા હોય અને એમાં સારી વસ્તુ ક્વોલિટીવાળી વસ્તુ બનાવે અને વિશ્વની બજારમાં વેચાય. પછી ઘણીવાર એવું થતું હોય કે આપણા દેશની અંદર ઉદ્યોગોનું પ્રમાણ વધે, ઉદ્યોગોનું પ્રમાણ વધશે તો જ આપણો દેશ છે એમાંથી બનતી વસ્તુઓ છે બીજા દેશમાં નિકાસ કરશે. પણ જો સરકાર ઉદ્યોગો માટે અમુક પ્રકારની છૂટછાટ ન આપે, લાયસન્સ પ્રથા ફરજિયાત કરે, અથવા સરકાર
કોઈ એના માટે કોઈ લોનની વ્યવસ્થા ન કરે, સબસિડીની વ્યવસ્થા ન કરે, કરનું માળખું છે એ હળવું ન કરે, વધારે કર ઉઘરાવતી હોય ઉદ્યોગો પાસેથી. તો ઘણીવાર એવું થાય કે જે પ્રાઇવેટ ક્ષેત્રો છે, ખાનગી ક્ષેત્રો છે, એને ઉદ્યોગો સ્થાપવા ઘણીવાર પોસાતા ન હોય, ઘણીવાર સારી ક્વોલિટીવાળી વસ્તુઓ બનાવવી એને પરવડતી ન હોય. તો એના માટે થઈ તો આવી બધી સારી વસ્તુ બનાવે અને વધારે ને વધારે ઉદ્યોગોની સ્થાપના થાય એના માટે સરકાર એને પ્રોત્સાહન આપતી હોય અને જરૂરી સગવડો પણ ઊભી કરી દેતી હોય. એનું કારણ એ હોય કે ભલે પ્રાઇવેટ ઉદ્યોગોમાંથી પણ જો કોઈ સારી વસ્તુ બનતી હોય અને વિશ્વના બજારમાં વેચાતી હોય તો આપણા દેશને વિદેશી ઉડ્યામણ પ્રાપ્ત થાય, તો આંતરરાષ્ટ્રીય વેપારમાં ગુણાત્મક વધારો થઈ શકે. તો આવી જ રીતે આપણા દેશની અંદર વેપારનો પણ વધારો થઈ શકે. તો આવા વિશિષ્ટ આર્થિક પ્રદેશો દ્વારા દેશનો વિકાસ થઈ શકે. આવા વિશિષ્ટ પ્રકારના જે આર્થિક પ્રદેશો છે એના દ્વારા દેશનો વિકાસ થઈ શકે એ માટે આ મુજબ પગલાં ભરવામાં આવે છે. કે આવા વિશિષ્ટ આર્થિક પ્રદેશો દ્વારા આપણા દેશનો વિકાસ થાય એના માટે આવા પગલાં ભરવામાં આવે છે. સરકાર કઈ પ્રકારની અનુકૂળતાઓ કરી આપે છે એ છે. ખાસ આર્થિક પ્રદેશ માટે જમીન પૂરી પાડવી. ખાસ આવા વિશિષ્ટ આર્થિક પ્રદેશો માટે સરકાર જમીન પૂરી પાડે. જમીન પૂરી પાડે એટલે એ જમીન ઉપર જે ખાનગી ક્ષેત્રો છે, ખાનગી ઉદ્યોગોની સ્થાપના થાય અને કરનું માળખું સરળ અને હળવું કરવું. અને એ જે વિશિષ્ટ આર્થિક પ્રદેશોમાં જે ઉદ્યોગોની સ્થાપના થઈ છે એના ઉપર જે કરનું માળખું, કે ઉદ્યોગો ઉપર જે લેવાતો ટેક્સ હોય એ ઓછો કરી દેવો. પછી લાયસન્સ પ્રથા રદ કરવી. કોઈ પણ ઉદ્યોગો સ્થાપવો હોય, કોઈ ખાનગી ઉદ્યોગ સ્થાપવો હોય કે કોઈ બી ઉદ્યોગ સ્થાપવો હોય તો એને સરકાર પાસેથી લાયસન્સ લેવું પડે, સરકારની પરમિશન લેવી પડે, પછી લાયસન્સ લેવું પડે. તો આવા જે આર્થિક પ્રદેશોમાં જે ઉદ્યોગ સ્થાપે એના માટે એને લાયસન્સ લેવાની જરૂર નથી, એને માટે લાયસન્સ રદ કરી દેવું. વિદેશી રોકાણોને પ્રોત્સાહન આપવું. પછી વિદેશી રોકાણો એટલે કે વિશ્વના બીજા દેશો, કે જે બીજા દેશો છે આપણા દેશની અંદર રોકાણ કરે, આપણા દેશના જે ઉદ્યોગો હોય એમાં પોતે પાર્ટિસિપેન્ટ થાય, એટલે કે પોતામાં અમુક ટકા પૈસા પોતાના હોય, અથવા જે બીજા દેશની કંપની છે આપણા દેશમાં આવીને એ કંપની સ્થાપે, એટલે કે બીજા દેશના વિદેશી કંપનીઓ, વિદેશી ઉદ્યોગો આપણા દેશમાં સ્થપાય, તો વિદેશી રોકાણને પણ પ્રોત્સાહન આપવામાં આવે. આંતરરાષ્ટ્રીય વેપારનું કદ અને ગુણવત્તા વધે માટે જરૂરી પાયાની સગવડો આપવી. પછી આંતરરાષ્ટ્રીય વેપાર, વિશ્વના દેશો સાથે વેપાર વધે અને આપણી જે વસ્તુઓ છે એની ગુણવત્તા વધે એ માટે સરકાર જરૂરી સગવડો પણ આપે છે. ઉદ્યોગોના લક્ષ્યને પહોંચી વળવા કામદાર હિતના કાયદાઓમાં છૂટછાટ આપી. હવે ઉદ્યોગોને લક્ષ્યોને પહોંચી વળવા માટે એમાં જે કામ કરતા કામદારો હોય એના હિતને ધ્યાનમાં રાખીને પણ અમુક કાયદાઓમાં છૂટછાટ આપી. એટલે કે જે અમુક કામદારો કામ કરતા હોય તો એના માટે જે LIC વીમો કઢાવી આપો, અથવા અમુક પ્રકારની એને કાંઈ થાય તો એના ફેમિલીને અમુક પ્રકારની રાહત આપી, અમુક વળતર આપવું, આવી છૂટછાટો આપવામાં આવતી હોય. દેશમાં જુદા જુદા સ્થાનો કે વિશિષ્ટ આર્થિક પ્રદેશો જાહેર કરવામાં આવે છે. આપણે અહીંયા જોઈએ કે કોઈ પણ દેશમાં જુદા જુદા સ્થાને આવા આર્થિક પ્રદેશો જાહેર કરવામાં આવ્યા હોય. ગુજરાતમાં કંડલા સ્પેશિયલ ઇકોનોમિક ઝોન છે. હવે ગુજરાતની અંદર જે કંડલા બંદર છે એ આવા પ્રકારનું આર્થિક વિશિષ્ટ પ્રદેશો છે. હવે ત્યાં કોઈને કંડલા ઉદ્યોગો સ્થાપવા હોય તો સરકાર એના માટે ઘણી સગવડો કરી આપે છે અને ઘણી બધી છૂટછાટ આપે છે. કર્ણાટકમાં બેંગ્લુર ખાતે આવેલો ઇન્ટરનેશનલ ટેક પાર્ક જાણીતો છે. હવે બેંગ્લુર ખાતે એક ઇન્ટરનેશનલ ટેક પાર્ક આવેલો છે, એટલે આપણે અગાઉ ભણી ગયા છે કે ટેકનોલોજીને લગતો જે ઉદ્યોગો છે સિલિકોન વેલી તરીકે ઓળખાય છે, જ્યાં ટેકનોલોજી ઇન્ફોર્મેશન ટેકનોલોજીને લગતા ઉદ્યોગો આવેલા છે, તો એને પણ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા જે ઉદ્યોગો સ્થાપે એને સરકાર ઘણી બધી છૂટછાટ આપે, લાયસન્સ પ્રથા રદ કરી દે, એને કરનું માળખું હળવું અને સરળ કરી દે, એટલે કે એમાં કોઈ વસ્તુ બનતી હોય તો એના ઉપર એને ઓછો ટેક્સ ભરવાનો અને એના માટે થઈ અને આવા જે વિશિષ્ટ આર્થિક પ્રદેશોમાં કોઈનો ઉદ્યોગ સ્થાપવો હોય તો પણ સરકાર એને જમીન પૂરી પાડે છે. આંતરરાષ્ટ્રીય વેપારનો મુખ્ય આધાર કેટલાક વેપારી સંઘો પર છે. વેપારીક
સંઘો કેટલાક એવા દેશોના સમૂહ છે જેમની વચ્ચે વેપારી સંબંધોથી સામાન્ય પ્રણાલી કામ કરતી હોય છે. પછી આવા આંતરરાષ્ટ્રીયમાં વેપારમાં મુખ્ય આધારે ઘણા બધા સંઘોની પણ રચના થઈ હોય. એ અંદરોઅંદર એકબીજાના દેશોમાં જે સંઘો બનાવેલા હોય એને અંદરોઅંદર સમજૂતી કરી લીધી હોય અને એકબીજા સાથે વેપાર કરતા હોય. એના વિશે પણ આપણે આના પછીના લેક્ચરમાં આપણે ચર્ચા કરવાના છીએ. વિશ્વના મોટાભાગનો વેપાર આ સંઘોની સમજૂતી પ્રમાણે થાય છે. એકબીજા વચ્ચે સમજૂતી કરી લે કે આ વસ્તુ છે એ અમારા દેશમાંથી લેવાની અને તમારા દેશમાં જે વસ્તુઓ તૈયાર થાય છે અમે તમારા દેશમાંથી જ લેશું. આવી અંદરોઅંદર સમજૂતી કરી લેતા હોય છે. આ સંઘોની સદસ્યતા પર ત્રણ બાબતો અસર કરે છે. અંતર, પરંપરાગત સંબંધો અને ભૂરાજનૈતિક સહયોગ. પછી આ ત્રણ બાબતો એના જે સદસ્યો હોય એના ઉપર અસર કરતી હોય. એકબીજા દેશો વચ્ચે અંતર કેટલું છે, એના વચ્ચેના સંબંધો કેટલાક જૂના છે, એને ભૌગોલિક કે રાજનૈતિક સહયોગ કેટલો છે એકબીજા વચ્ચે, આવી રીતે અમુક આના વિશે પણ આપણે આવા સંઘો વિશે આના પછીના લેક્ચરમાં સમજૂતી કરીશું. થેન્ક યુ.